नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल ने यूट्यूब चैनल में फरी एक वक्त आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, धोरण दस ना सामाजिक विज्ञान विषय की अंदर पाठ 17 नो आपणे अभ्यास करी रह्या छीए। आगला बे वीडियो थी एमां आपणे भारत नी जे मुख्य आर्थिक समस्याओ एमांनी एक गरीबी, पहला लेक्चर नी अंदर गरीबी एटले शू, कई रीते गरीबी, निरपेक्ष सापेक्ष ए बधी वातो, गरीबी उद्भवना कारणों एना विषे समझ्या था। बीजा लेक्चर में ए गरीबीना निवारण माटेना शू उपायो छे, सरकार द्वारा केवी केवी योजनाओ मनरेगा ने मिशन मंगलम ने ई नाम योजना, प्रधानमंत्री कृषि फसल वीमा योजना, सिंचाई योजना, तो आवी बधी योजनाओ आपणे समझ्या। हवे आ पाठनो बीजो जे मुद्दो छे बेरोजगारी, जेने आपणे बीजा शब्दमां बेकारी कहीए, अने आ पाठनी शरूआत में मैं तमने कीधेलू के गरीबी अने बेकारी आ बन्ने सगी बहनों जेवी छे। गरीबी वधे त्यारे ज वधे ज्यारे बेकारी वधे, तो ये बेकारी कोने कहेवाय, एना शू प्रकारो छे, एनी वात आपणे समझवानी छे। तो बेकारी अथवा तो बेरोजगारी एटले वेतनना प्रवर्तमान दरे काम करवानी इच्छा अने योग्य शक्ति होय, व्यक्ति लायकात धरावतो होय, 15-60 वर्षनी उमर होय अने कामनी शोधमां होय अने छताय काम न मळे, तो एने कहेवामां आवे बेकार। एटले के व्यक्ति कामनी शोधमां होय, प्रवर्तमान लघुत्तम वेतन दरે काम करवानी इच्छा शक्ति धरावतो होय, 15-60 वर्ष वच्चे एनी उमर होय अने छताय शोधवा छताय काम न मळे, तो एने आपणे बेकारी कहीए। ए बेकारी अथवा तो बेरोजगारीना विविध प्रकारो छे। આગળ જતાં તમે કોમર્સ ફિલ્ડ જો પસંદ કરો તો આને ખૂબ ઊંડાણપૂર્વક સમજવાનું આવવાનું છે। અત્યારે ખાલી એક બેઝિક માહિતી તમને બેકારીના પ્રકારોની આપી છે। એમાં પહેલો પ્રકાર છે ઋતુગત બેરોજગારી અથવા તો ઋતુગત બેકારી। તો આમાં શું હોય, એટલે કે વર્ષના અમુક સમય રોજગારી મળે અને અમુક સમય રોજગારી ન મળે, તો આવી બેકારી, આવી બેરોજગારી એને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે। સામાન્ય રીતે આપણને ખબર છે કે આપણા દેશમાં તો સૌથી વધારે કૃષિનું ક્ષેત્ર છે, તો એ કૃષિના ક્ષેત્રમાં આખા વર્ષના 3-4 મહિના એવા હોય છે કે જ્યારે કોઈ રોજગારી મળતી નથી। તો એ ઋતુને કારણે, એ મોસમને કારણે રોજગારી મળે છે કે નથી મળતી, એટલે એને મોસમી બેરોજગારી પણ કહેવાય। તો આપ્યું છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડો અપૂરતી છે, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે, અને એને કારણે 3-5 મહિના સુધી જે ખેડૂતો છે, ખેતમજૂરો, ગણોતિયા, તો આ બધાને બેરોજગાર રહેવું પડે। તો આવી જે સ્થિતિ છે એને ઋતુગત બેરોજગારી અથવા તો મોસમી બેરોજગારી કહેવામાં આવે। બીજી જે બેરોજગારી છે એ પ્રકાર છે એનો ઘર્ષણજન્ય બેરોજગારી। શું છે ઘર્ષણજન્ય બેરોજગારી? તો જૂના ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવે અને જેને કારણે એ ન શીખે એવી વ્યક્તિઓને બેરોજગાર રહેવું પડે। તો આપ્યું છે કે ચીજવસ્તુઓના ઉત્પાદક એકમોમાં જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે શું થાય, તો કે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને। એટલે એવું કહી શકીએ કે ટેકનોલોજીના સંઘર્ષમાંથી આ બેરોજગારી જન્મે, એટલા માટે એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે। એવી જ ત્રીજી બેરોજગારી છે માળખાગત બેરોજગારી। માળખાકીય સુવિધાઓના અભાવે આ બેરોજગારી ઉત્પન્ન થતી હોય એટલે એને માળખાગત બેરોજગારી કહેવાય। તો આપ્યું છે એમાં કે ભારત જેવા વિકાસશીલ દેશમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક જે ઉદ્યોગો છે એનો અપૂરતો વિકાસ અને સામાજિક પછાટપણું, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાનો અભાવ, એટલે આવી બધી ચોક્કસ પ્રકારની માળખાકીય બાબતોનો અભાવ છે, અને એને કારણે જે બેરોજગારી ઉદ્ભવે છે એને કહીએ છીએ આપણે માળખાગત બેરોજગારી। ત્યાર પછી પ્રછન્ન બેરોજગારી, જેને બીજા શબ્દમાં છુપી બેરોજગારી કહેવામાં આવે। દેખીતી રીતે વ્યક્તિ કામ કરતો હોય એવું લાગે, પણ ઉત્પાદનના ક્ષેત્રમાંથી કદાચ એ વ્યક્તિ હટી જાય તો પણ ઉત્પાદનના કાર્યમાં કોઈ ફેરફાર થાય નહીં। એટલે આપ્યું છે કે વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પણ વાસ્તવિક ઉત્પાદનમાં એનો ફાળો શૂન્ય હોય, એટલે કે એ ઉત્પાદન કાર્યમાંથી વ્યક્તિને દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થાય નહીં, તો આવી બેરોજગારી એને પ્રછન્ન અથવા તો છુપી બેરોજગારી આપણે કહીએ છીએ। એના પછી છે ઔદ્યોગિક બેરોજગારી। તો ઔદ્યોગિક ક્ષેત્રે
वस्तुनी मांग घटे तो व्यक्ति ने टूंका अथवा तो लांबा समय माटे एने काम विना बेसी रहेवू पड़े। एना घणा बधा ए बीजा पण फेक्टरो होय, क्या हड़ताल पड़े, वीजळी में काप होय, के काचो माल न मळे, ए वस्तु जे उत्पादित करता होय एनी मांग बजार में न होय, तो आवुं बधुं थाय। एने कारणे औद्योगिक एकमो बंध रहे अथवा तो उत्पादन ओछुं करवामां आवे ने एने कारणे अमुक व्यक्तिओने रोजगारी मळती नथी। अने छठ्ठुं छे शिक्षित बेरोजगारी। तो आमां शिक्षित कोने गणवामां आवे? तो ओछामां ओछुं माध्यमिक शिक्षण मेळवेली व्यक्ति होय अने एने रोजगारी नथी मळती, तो एवी व्यक्ति जेने आपणे शिक्षित बेरोजगार कहीए छीए। तो आ वात थई ए विविध प्रकारनी बेरोजगारीनी। हवे पछीनो प्रश्न छे भारतमां बेरोजगारीनी विशाळतानुं प्रमाण, के कई रीतनी बेरोजगारी छे आपणा देशमां अने शुं एनुं आખું सर्वे करेलो छे। तो भारतनी अंदर रोजगारीना प्रमाणमां एवुं कहेवाय के आंतरराज्ये असमानता प्रवर्तरे। आ शब्द गरीबी माटे आवेलो, के भारतमां गरीबीनुं प्रमाण आंतरराज्ये असमानता प्रवर्तते छे। शा माटे? तो के अमुक राज्યોમાં ગરીબી ઓછી છે, અમુક રાજ્યોમાં વધારે। આપણે સમજેલા કે સૌથી વધારે ગરીબ રાજ્ય ભારતનું છત્તીસગઢ અને સૌથી ઓછી ગરીબી એ ગોવાની અંદર। તો એવી જ રીતે બેરોજગારીમાં પણ એવું છે। તો દેશના પ્રમાણ એમાં વધારે અને વ્યાપક છે। આપ્યું છે કે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જે નેશનલ સેમ્પલ સર્વે કરવામાં આવ્યો, NSS જેનું ટૂંકું નામ છે, એને આધારે એ બેરોજગારીની વિશાળતાનો ખ્યાલ આવ્યો। જેમ ગરીબીમાં આંકડાકીય માહિતી સમજાતા એવી સમજવાની છે। તો 2011માં જ્યારે વસ્તી ગણતરી થયેલી, તો એ વસ્તી ગણતરી મુજબ 116 મિલિયન લોકો આખાય ભારતના કે જે બેરોજગાર હતા, એમાંય 32 મિલિયન લોકો જે છે એ અશિક્ષિત બેરોજગાર હતા કે જેમને શિક્ષણ નહોતું મેળવેલું, અને 84 મિલિયન લોકો એવા હતા કે જે શિક્ષિત હતા છતાં પણ બેરોજગાર હતા, અને એમાંય 15-14 વર્ષની ઉંમરના અંદાજે 4.70 કરોડ લોકો બેરોજગાર હતા। એટલે કે યુવા બેરોજગારીનું પ્રમાણ પણ કંઈક અંશે વધારે હતું એવું કહી શકીએ। એ જ રીતે આ વસ્તી ગણતરીના સર્વે પ્રમાણે પછી લેબર બ્યુરોએ સર્વે કર્યો, મજૂરો માટે કામ કરતી સંસ્થા, એને 13-14માં બેરોજગારીનો દર 5.4%। આપણા ગુજરાતની જો વાત કરે તો ગુજરાતમાં આપણે બેરોજગારી ઓછી છે, કારણ કે ઉદ્યોગોનું પ્રમાણ વધારે છે, કૃષિના ક્ષેત્રમાં પણ સારું યોગદાન છે। તો ગુજરાતમાં દેશના પ્રમાણમાં ખૂબ ઓછું 1.2% જેટલી બેરોજગારી આપણા રાજ્યમાં હતી। 2009-10માં ભારતના જે શહેરી વિસ્તારો છે એમાં દર 1,034 વ્યક્તિ, એટલે એવું કહી શકાય કે 3.4%, અને ગ્રામીણ વિસ્તારમાં દર 1,016 વ્યક્તિ એટલે કે 1.6% લોકો એવા હતા કે જે બેરોજગાર હતા। એવી જ રીતે 2013માં ભારતની અંદર સ્ત્રીઓની બેરોજગારીના દરની વાત કરીએ તો એ દર હતો 7.7%, એટલે કે વધારે સ્ત્રીઓ બેરોજગાર હતી। અને એમાંય એવા રાજ્યો કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે, સ્વાભાવિક જ્યાં ગરીબીનું પ્રમાણ વધારે છે ત્યાં જ બેરોજગારીનું પ્રમાણ વધારે હોય, તો એમાં સિક્કિમ છે, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા, તો આ એવા રાજ્યો છે કે જે રાજ્યોની અંદર અન્ય રાજ્યોની સરખામણીમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે। ઘણા બધા એના કારણો હોય, કેટલાક રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ઉદ્યોગો નથી, કૃષિ છે તો સિંચાઈની સગવડો નથી, અથવા તો કેટલાક રાજ્યો એવા છે કે જેને પાડોશી દેશો અથવા તો બોર્ડર ઉપર આવેલા છે તો આતંકી પ્રવૃત્તિઓનો ભય રહે છે, તો આવું પણ થઈ શકે। ભારતમાં હિમાચલ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત આ એવા રાજ્યો છે કે જ્યાં ક્રમશઃ બેરોજગારીનું પ્રમાણ ઓછું છે। અને એવું કહી શકીએ કે એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિશ્વની કુલ વસ્તીના 66% તો યુવાનો છે, એટલે આપણે એવું કહી શકીએ કે ભારત પાસે વિશાળ યુવાધન છે। તો આ વાત થઈ અલગ અલગ જે સર્વે દ્વારા બેરોજગારીનું પ્રમાણ જે નક્કી થયું તે। હવે આપણે સમજવાના છે બેરોજગારીના કારણો, કે આટલી બધી બેરોજગારી છે તો એના શું કારણો છે, કયા કારણોસર આટલી બધી બેરોજગારી ઉદ્ભવેલી છે। તો બેરોજગારીના કારણો ઘણા બધા કારણો છે, એમાં એક તો છે વસ્તી વધારો, સતત અને સતત વસ્તી વધતી જાય
એટલે લોકોની પાયાની સુખ સગવડની વસ્તુઓની માટે જ સરકારે વધારે ધ્યાન આપવું પડે. તો બેરોજગારીમાં પહેલું કારણ વસ્તી વધારો છે. જેટલી માત્રામાં વસ્તી વધે છે નવા એટલા ઔદ્યોગિક એકમો કે રોજગારીની તકો આપણે ઊભી કરી શકતા હોતા નથી. બીજું, શિક્ષિત યુવક યુવતીઓમાં એવું બને છે કે ફક્ત સૈદ્ધાંતિક જ્ઞાન છે, પુસ્તકીયું જ્ઞાન છે, પણ એ જ વસ્તુ જ્યારે પ્રેક્ટિકલ એમને કરવાનું હોય છે ત્યારે એમને એ ખ્યાલ નથી હોતો. તો સૈદ્ધાંતિક જ્ઞાન, એમનામાં ટેકનિકલ અથવા તો પ્રાયોગિક જ્ઞાન જેને કહી શકીએ અથવા તો આવડત કે કૌશલ્ય આપણે જેને કહીએ, એનો અભાવ જોવા મળે. દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં નિષ્ફળતા મળેલી છે. કૃષિ ક્ષેત્રે આપણને ખબર, આપણો દેશ તો કૃષિ ઉપર નભેલો છે અને એમાં અનિયમિતતા છે, સિંચાઈની સગવડો પૂરી નથી અને એટલા માટે ખેતીના વ્યવસાયમાં જોખમો છે. એવી જ રીતે હાલના જે યુવાનો છે એ યુવાનોને કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા છે. એક એવી મેન્ટાલિટી લોકોની છે કે ખેતી કોણ કરે, તો જે ક્યાંય ન ચાલે, જે ન ભણે એવી વ્યક્તિ ખેતી કરે, આવી એક માનસિકતા એને બધા કરતાં નિમ્ન કક્ષાનો વ્યવસાય ગણવામાં આવે છે, એટલે યુવા વર્ગને એના ઉપર ઉદાસીનતા છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ છે અને જે ગ્રામ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ કે લઘુ ઉદ્યોગો પહેલાં ખૂબ સારા વિકસેલા હતા તો એનું પ્રમાણ, એની પરિસ્થિતિ નબળી પડી છે. જ્ઞાતિ પ્રથા અથવા તો સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે એવું બને કે ક્યારેક કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાય જે છે એને પ્રાથમિકતા આપવામાં આવે. નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે યુવકો સાહસનો અભાવ છે, યુવકોમાં સાહસ નથી કરી શકતા. ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ છે. માનવ શ્રમની અગતિશીલતા, એટલે કે કોઈ કામ મળે છે પણ વ્યક્તિ પોતાનું સ્થળ છોડીને અન્ય જગ્યાએ જવા માટે તૈયાર નથી, એટલે શ્રમની ગતિશીલતાનો અભાવ છે. આયોજનમાં ખામીઓ છે અને બચતના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો જોવા મળે. તો આવા કેટલાક કારણો છે કે જેને કારણે બેરોજગારી ઉદ્ભવે છે. આ બેરોજગારી ઉદ્ભવે છે એનાથી શું અસરો પ્રવર્તે છે કે બેરોજગારીને કારણે કેવી કેવી અસરો, બેરોજગારીની શું અસરો છે એના વિશે આપણે હવે સમજવાનું છે. તો જોઈએ બેરોજગારીની અસરો. તો શું કહે છે, જુઓ બેરોજગારીની અસરો શું થાય. તો એક તો યુવાનોમાં શિક્ષણ મેળવવાની જે અભિરુચિ છે એમાં ઘટાડો થાય, એમની માનસિક સ્થિતિ ઉપર વિપરીત અસર થાય, જેથી કરીને શું થાય તો એ લોકો નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, કારણ કે કામ નથી મળતું. લાંબા સમયથી જો યુવાનો બેકાર રહેતા હોય તો પછી કેટલાક અનૈતિક કૃત્યો તરફ વળે, એટલે કે માદક દ્રવ્યોની, નશીલા દ્રવ્યોની હેરાફેરી જે પ્રતિબંધિત છે પણ એવી રીતે નાણાં કમાવાનો પ્રયત્ન કરે, કેટલાક ગેરકાનૂની વ્યવસાયોમાં જોડાય, ચોરી તરફ વળી જાય, લૂંટફાટ કરવા લાગે, ખંડણી વસૂલી, તો આવા અસામાજિક અને અનૈતિક કૃત્યો જેને આપણે ગુનાહિત કૃત્ય કહીએ તો એવા કૃત્યો તરફ વળી જાય. સામાજિક અને આર્થિક અસમાનતા વધે એટલે સમાજમાં આખો વર્ગભેદ સર્જાઈ જાય, આવું પણ બને બેરોજગારીને કારણે. બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે. આપણે શરૂઆતના જ લેક્ચરમાં કીધેલું કે ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો જેવી છે. તો ગરીબ અને બેકાર બનેલું જે કુટુંબ હોય, પરિસ્થિતિ અત્યંત દયનીય બની જાય, જીવનધોરણ એને નીચું જાય અને એને કારણે એ લોકો પણ કેટલાક કેફી પદાર્થો, માદક દ્રવ્યો તરફ વળી જતા હોય છે. તો આમ બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ અને દેશના અર્થતંત્ર પણ લાંબા સમયે સારી ન કહી શકાય એવી વિઘટક અસરો પડે. તો આ બેરોજગારીને ઘટાડવાના ભાગરૂપે જેમ ગરીબી હટાવવા માટે સરકારની વિવિધ યોજનાઓ, એમાં 14 યોજનાઓ આપણે જોયેલી, હમણાં જ આપણે આ વિડીયોમાં જ આગળ વાત કરી કે કઈ કઈ યોજના હતી. તો એવી રીતે બેરોજગારી ઘટાડવા માટે શું કર્યું, જે ગરીબી ઘટાડવાના ઉપાયો એ જ કંઈક અંશે બેરોજગારી માટે પણ કામ લાગે. તો આર્થિક વિકાસનો દર 10% જેટલો ઊંચો રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો, એ માટેના પગલાં એમને ભરવા જોઈએ. જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. ગૃહ ઉદ્યોગો હોય, કુટીર ઉદ્યોગો, તો ઝડપથી અને સંતુલિત રીતે એનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. પછી જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા હોય એવા જે નાના ઉદ્યોગો હોય, ગ્રામ ઉદ્યોગો હોય, હુન્નર ઉદ્યોગો કે જેમાં કોઈ વ્યક્તિની કોઈ ચોક્કસ પ્રકારની કળા એની અંદર કામ લાગતી હોય, તો એના ઉપર ભાર મૂકવાનો.
ग्रामीण क्षेत्र ओछा मूड़ी रोकाण वड़े लोकोने रोजगारी आपी शकाय एवी जे खेती विषयक प्रवृत्तिओ छे एवी जे योजनाओ छे एनो महत्तम विकास करवो जोईए। जेम के कृषि क्षेत्र छे तो त्यां एक थी वधु पाक लई शकाय एवी आपणे पद्धति अपनावी जोईए एना माटे अने नवी जमीननी खेड़ाण पद्धति तो ए नवी खेड़ाण हेठळ जमीन लावी जोईए दरेक खेतरने पाणी मळे वीजळी मळे एवी नानी मोटी सिंचाई योजनाओ बनावानी सड़कोनुं निर्माण करवानुं पशुपालन छे डेरी उद्योग छे मत्स्य उछेर मरघा भटका उछेर वनीकरण तो आवी बधी प्रवृत्तिओ विकसावानी बागायती अने शाकभाजी फळोनी खेती तरफ लोको वळे एने प्रोत्साहन आपवानुं ग्रामीण क्षेत्रे तंदुरस्त विकास साधवा ए लोकोने पौष्टिक आहार पीवा माटेनुं चोख्खुं पाणी आरोग्य शिक्षण वीजळी रस्ता तो आवुं बधुं पूरुं पाडवानुं अने साथे केटलीक सेवाओ बैंक छे वीमो छे इंटरनेट छे संदेशा व्यवहार छे वाहन व्यवहार छे तो आ बधानी सवलतो पूरी पाडवानी जेथी शुं थाय तो के व्यक्तिना जीवनमां बे प्रकारना परिवर्तन आवे गुणात्मक फेरफार पण थाय अने परिमाणात्मक फेरफार पण थाय। शिक्षित बेरोजगारी जे युवाओ होय एने बेरोजगारी घटाडवामां कौशल्योनो विकास थाय टेक्निकल ज्ञाननी साथे सैद्धांतिक ज्ञान पुस्तकीय ज्ञाननी साथे प्रेक्टिकल ज्ञान पण ए लोको मेळवे एवुं आपणे करवुं जोईए। एम के ए ज रीते उत्पादन क्षेत्रे टेक्नोलॉजीमां फेरफार थाय अने एने कारणे कौशल्ययुक्त श्रमिकोनी मांग वधे એટલે શ્રમિકોને જે તે ક્ષેત્રનું પ્રશિક્ષણ આપવું જોઈએ એને તાલીમ આપી અને એને કાર્યક્ષમ બનાવવા માટે તૈયાર કરવાના તો એના માટે વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણની નીતિ અપનાવવાની શાળા કોલેજના અભ્યાસક્રમમાં સ્થાનિક ઉદ્યોગોની જે માંગ હોય એ પ્રમાણેના અભ્યાસક્રમો રાખવાના બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ એનું તાલીમ આપવાની સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવાનું અને મળે માટેના પ્રયત્નો કરવાના કામની નવી પરિસ્થિતિ મુજબ જે પણ નૂતન જાણકારી મેળવવાની હોય એ શ્રમિકને સક્ષમ બનાવી અને રોજગારી આપવાની વિકસિત દેશોની શ્રમ શક્તિની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ એની સમકક્ષ ઉભા રહે એવી પરિસ્થિતિ સર્જવાની ભારત સરકારે યુવા બેરોજગારો માટે હાલમાં જુદી જુદી યોજનાઓ ચાલે છે અહીં નામ આપ્યા છે મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા તો આવી યોજનાઓ અમલમાં મૂકી છે ભારત સરકારે પ્રવર્તમાન સરકારે તો એ યોજનાઓનો વ્યાપ વધારવાનો એટલે શું થાય તો કે બેરોજગારીને એની જો માહિતી મળે તો એ બેરોજગારી ઘટાડવા માટેનું આપણે કાર્ય કરી શકીએ। એ જ રીતે શ્રમ શક્તિનું આયોજન કરવાનું શ્રમ તો માનવ શ્રમ તો વધારે છે દેશમાં વસ્તી વધારે છે પણ એનું યોગ્ય પ્લાનિંગ કરવું પડે તો રોજગારના નવા ક્ષેત્રમાં એની વિપુલ તકો રહેલી છે એ ક્ષેત્રની જરૂરિયાતને ધ્યાનમાં રાખી શાળા કોલેજોમાં પણ એવા અભ્યાસક્રમો દાખલ કરવાના એટલે શ્રમશક્તિની આજની માંગને અનુરૂપ અમુક એવા ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના અમુક કોર્સ ગરીબી નિવારણના ઉપાયમાં પણ આપણે સમજ્યા તો એવા કોર્સ એના સર્ટિફિકેટ આપવાના ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર જેને આપણે આઈટીઆઈ કહીએ તો એવા અને રાજ્યમાં પણ એક આઈઆઈટી કે આઈઆઈએમ આવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાની જેથી કરીને શું થાય તો કે આવું જ્ઞાન મેળવેલા વ્યક્તિઓ એ રોજગારી મેળવી શકે। નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે સરકારે હાલમાં તો ખૂબ નજીવા વ્યાજના દરે સસ્તી લોન આપે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત તો એનો વ્યાપ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ। ઉદ્યોગ સંબંધી વિકાસ કઈ રીતે થાય તો નવા વેપાર ઉદ્યોગો આ બધું ઓછી મૂડીથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવામાં એ ઉપયોગી બને એના માટે સરકાર શું કરે તો ઓછા વ્યાજના દરે ધિરાણ એટલે કે ખૂબ નજીવું વ્યાજ લે અને નાણાં પૂરા પાડવામાં આવે કાચો માલ યંત્ર સામગ્રીની પ્રાપ્તિ વેચાણ વ્યવસ્થા તો આ માટેના પગલાં પણ સરકારે લીધા। એવી જ રીતે રોજગાર વિનિમય કેન્દ્ર આ એવું એક સરકાર દ્વારા ચાલતું એક માધ્યમ છે કે નોકરી મેળવવા માંગતા અને નોકરી માટે જે માણસોની જરૂર છે એવા
વ્યક્તિઓ મેળવવા માંગતા, એટલે કે કંપની અથવા તો રોજગાર આપતા અને રોજગાર મેળવતા બેને જોડવાનું કામ કરે, તો એ વિનિમય કેન્દ્રો પોતાને ત્યાં નોંધાયેલ બેરોજગારોને એની લાયકાત, એનો અનુભવ, એ મુજબ ક્યાં ક્યાં કામ મળી રહેશે એની વિશ્વસનીય માહિતી આપે અને એને આધારે એ લોકો રોજગારી મેળવી શકે, પોતાના કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારી અને બેરોજગારોને ઝડપથી આ બધી માહિતી પૂરી પાડે, તો શું થાય? તો કે બેરોજગારી ઘટાડવામાં અસરકારક આપણે ભૂમિકા ભજવી શકીએ. તો આજે રોજગાર વિનિમય કેન્દ્ર, મેં તમને જે હમણાં સમજાવ્યું એ જ વાત છે કે રોજગાર વિનિમય કેન્દ્ર જે છે એ શું કાર્ય કરે, તો રોજગાર કારકિર્દી આવા સામાયિકો પણ બહાર પાડે અને એના દ્વારા એ રોજગારી મેળવવા માંગતા વ્યક્તિઓને એની અંદર બધું માહિતી આપેલું હોય, કઈ જગ્યાએ કઈ કંપનીમાં કે કયા એકમમાં કયા ક્ષેત્રમાં કેવી આવડતવાળી વ્યક્તિની જરૂર છે તો એ માહિતી મળે, એના માટે મોડલ કેરિયર સેન્ટર અને હેલ્પલાઇન નંબર અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે 1800-425-1514. તો આવા હેલ્પલાઇન નંબર દ્વારા એને જરૂરી માહિતી આપવામાં આવે. અને હવે તો સરકાર એવું પણ કરે છે કે રોજગાર મેળાનું આયોજન કરે. રોજગાર મેળા એટલે શું? તો એક સાથે એવી કોઈક નક્કી કરેલો દિવસ હોય ને ત્યારે જ્યાં જ્યાં પણ જ્યાં રોજગારીની જરૂર છે એવી સંસ્થાઓ અને એવા લોકો, કોલેજોમાં પણ હવે તો તમે સાંભળ્યું હશે કે કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય, બાળકો ભણતા હોય એની સાથે જ વિવિધ કંપનીઓ ત્યાં આવે અને એમને જેવી વ્યક્તિની, જેવી સ્કેલવાળી વ્યક્તિની જરૂર છે એવી વ્યક્તિઓનો એ સંપર્ક કરતા હોય. તો આવી રીતે કરવામાં આવે. અને પછી આપણે અંતિમ મુદ્દો જે આપણા પાઠનો છે એ છે વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ. વિશ્વ શ્રમ બજાર એટલે શું? તો એના વિશે આપણે સમજવાનું છે, જે ખૂબ અત્યારે એનું પ્રમાણ વધ્યું છે વિવિધ કારણોસર. તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો, પોતાના મજૂરો એની પરસ્પર આપલે કરે. એક દેશનો શ્રમિક, એક દેશનો મજૂર અથવા તો એક દેશનો કોઈ જ્ઞાન ધરાવનાર વ્યક્તિ એ પોતાના કામ માટે કે અન્ય કોઈ રોજગારી મેળવવા માટે અન્ય દેશમાં જાય તો એ બુદ્ધિનું બહિર્ગમન કહેવાય અને એને જ વિશ્વ શ્રમ બજાર પણ આપણે કહીએ. તો આપી છે વ્યાખ્યા આપણને વિશ્વ શ્રમ બજારની. શું છે વ્યાખ્યા? તો કે વિશ્વના દેશો પોતાના શ્રમિકો અને મજૂરોની પરસ્પર આપલે કરે. આપલે કરે એટલે કે એક દેશના શ્રમિકો, એક દેશના મજૂરો કે એક દેશની કોઈ જ્ઞાન ધરાવતી વ્યક્તિ અન્ય દેશમાં જાય તો આને વિશ્વ શ્રમ બજાર કહેવાય. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં શેના માટે જાય? તો ક્યાંક તો રોજગારી મેળવવા જાય, અથવા તો વેપાર ધંધા કે ઉદ્યોગ સ્થાપવા માટે જાય, અથવા તો એવું કહી શકાય કે તાલીમ માટે, અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે જાય, કે શૈક્ષણિક વ્યવસાયની શોધમાં સ્થળાંતર કરે. તો આને કારણે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે, એટલે કે આને કારણે આખા વિશ્વમાં વ્યક્તિઓની આવન જાવન વધે. હાલમાં ઘણી વખત એવું થાય છે કે ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે હાલમાં આ ક્રેઝ, હમણાં આપણે વાત કરીએ એમ કે હાલમાં આ ક્રેઝ વધ્યો છે ઊંચું શિક્ષણ મેળવવા અથવા તો ઊંચી કહી શકાય એવી ડિગ્રીઓ મેળવવા માટે. એ વિકસિત દેશોમાં જવાના વલણમાં વધારો થયો. પહેલાંના સમયમાં એવું હતું કે અન્ય દેશના લોકો ભારત આવતા, હવે આપણે જોઈએ છીએ કે ભારતના લોકો અન્ય દેશમાં જાય, એ શિક્ષણ મેળવવા માટે જાય, ઉચ્ચ તાલીમ મેળવવા જાય, કોઈ કંપની પોતાના કર્મચારીઓને ઉચ્ચ તાલીમ મેળવવા માટે અન્ય દેશમાં મોકલે, તો આ પણ બુદ્ધિનું બહિર્ગમન કહેવાય. તો આમાં વધારો થયો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે, વધુ સુવિધાઓ, વધુ આવક અને વધુ સારી નોકરી મેળવવા માટે, હમણાં જે મેં શબ્દ વાપર્યો હતો એ આપ્યો છે અહીંયા, બુદ્ધિનું બહિર્ગમન, જેને આપણે કહીએ બ્રેઇન ડ્રેઇન. તો એ બુદ્ધિનું બહિર્ગમન એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું હોય છે, એટલે બુદ્ધિધનનું એ સ્થળાંતર કહેવાય. એવી જ રીતે મોટા ઔદ્યોગિક એકમો એ પોતાના ઊંચી લાયકાત, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા જે કર્મચારીઓ છે એને અદ્યતન જ્ઞાન કે ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશમાં મોકલે તો એ પણ એક જાતનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. ભલે એ અમુક સમય માટે મોકલે પણ એ પણ સ્થળાંતર કહેવાય. અને આવું થાય એટલે શું થાય? આપણા દેશમાંથી પણ હાલમાં ઘણા બધા એવો ક્રેઝ થઈ ગયો છે કે વિદેશમાં જઈને શિક્ષણ મેળવવું. તો આપણા દેશમાંથી આવા બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓ, તાલીમ પામેલા કુશળ વ્યક્તિઓ અથવા તો કારીગરો જો એ અન્ય દેશમાં જાય તો એને કારણે શું થાય? તો કે આવા
अन्य देश में स्थलांतर करे स्थायी थईने वसवाट करे आ प्रमाण अत्यारे वधी गयु छे तो एने लीधे एवं बने के आपड़ा देशनी अंदर जेवी जरूर छे एवा बुद्धिशाळी एवा टेक्निकल अने वैज्ञानिक मानस धरावती जे प्रतिभाओ छे एवी प्रतिभाओनी पछी आपड़ा देश में खोट वर्ताय। एटले कई कंसे आ विश्व श्रम बजार ए विकसित राष्ट्रों माटे फायदाकारक होय छे ज्यारे विकासशील राष्ट्रों माटे एने कारणे नुकसान थतुं होय। तो आ बधी बाबतो आ पाठ 17 अंदर आपणे गरीबी पण समझ्या, एना निवारणना उपायो पण समझ्या, बेरोजगारी समझ्या, बेरोजगारीना प्रकारो अलग अलग प्रकारना प्रच्छन्न बेरोजगारी ने औद्योगिक बेरोजगारी ने आवा बधा प्रकारो समझ्या, बेरोजगारी शा माटे उद्भवे अहेवाल जे रिपोर्ट तैयार करेला वस्ती प्रमाणे विश्व बैंक प्रमाणे गरीबीना बेरोजगारीना ए आंकड़ा एने आधारे गामडानी शहरनी बेरोजगारी केटली ए पण समझ्या, ग्रामीण गरीबों में कोनो समावेश थाय शहरी गरीबों में कोनो समावेश थाय ए पण समझ्या, गरीबी छे बेकारी छे तो ए सेने कारणे छे एना निवारणना शू उपायो छे एना माटे सरकारे शू पगला भर्या अने शू पगला भरवा जोईए केवी केवी योजनाओ सरकार द्वारा चाले आपणे शू प्रयत्न करी शकीए। तो आ बधी बाबतो खूब सरस रीते आपणे समझवानो प्रयत्न कर्यो। आ जो अर्थशास्त्रना महत्वना पाठ छे आगळ 11-12 पण तमने काम लागवाना छे, एक वक्त न समझाय तो बीजी वक्त वीडियो जोजो, परंतु आने व्यवस्थित ध्यान राखी अने आने सांभळजो समझजो अने ज्यारे आपणे फिजिकली मळीशुं त्यारे खूब ऊंडाणमां व्यवस्थित रीते आनुं आपणे वर्णन सहित समझीशुं। हवे पछीथी नवा पाठनी अंदर नवा वीडियो साथे आपणे मळीशुं। ओके, खूब खूब आभार, फरी मळीशुं।